नमस्कार, आप જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। ખબર સામે આવી રહી છે પાટણથી। રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ડેન્ગ્યુના કારણે 11 વર્ષની વિદ્યાર્થીના મોતની ખબર છે। ખબર પર નજર કરીએ તો પેદાશપુરા ગામ ખાતે પેદાશપુરા પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતી ધોરણ 6 ની વિદ્યાર્થી અસ્મિતાબેન અમૃતભાઈ ઠાકોર, જેની ઉંમર 11 વર્ષની હતી, ડેન્ગ્યુના કારણે તેઓનું મોત નિપજ્યું હોવાની ખબર છે। રિપોર્ટ મુજબ શાળાએથી આવ્યા બાદ તાવ આવતા સારવાર માટે તેને રાધનપુર ખાતે આવેલ સદારામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી। રાધનપુર પ્રાઇવેટ લેબોરેટરી ખાતે તેનો રિપોર્ટ કરાવાતા ડેન્ગ્યુનો રિપોર્ટ આવ્યો હતો તેવું જાણવા મળી રહ્યું છે। અને અમારા ગામની અંદર આ શેના કારણથી રોગ થાય છે, આ પાણીથી રોગ થાય છે કે ડેન્ગ્યુ મચ્છરથી થાય છે કે શું છે એની હજુ કંઈ ખાતરી થતી નથી। આવા તો કેસો અમારે 2-3 આની હોય તો બની ગયા, અને હજુ પણ આ આખા ગામની મેલકોરા રોગ ચાલુ છે। અત્યારે હાલ આખા ગામના મેલકોરા, અત્યારે દવાખાને બધાએ આજે રોજે રોજ 10-15-20 પેશન્ટ જાય છે, તો આરોગ્યની જે ટીમ છે એ અહીંયા કંઈ લાંબુ કંઈ કામ કરી શકતી નથી, અને આવી આંટો મારી અને થોડું ઘણું કામ કરી અને જતા રહે તો આખા ગામમાં આની ખાસ તપાસ થવી પડે, અને તપાસ થયા પછી આનો શાના કારણથી રોગ થાય છે, અને નહીંતર અમારા ગામમાં ખૂબ જ જાનહાનિ થશે। એટલે વહેલા સર જે આરોગ્ય તંત્રને અમે એવી નમ્ર અરજ કરીએ છીએ કે આ તંત્ર વહેલાસર જાગે અને જાગીને આ કામ આખા ગામમાં કરી અને આ ગમે તે રોગ છે એને પકડી અને અમને ગામજનોને કે અમે અહીં બતાવે કે આના કારણથી રોગ છે તો અમે ગામજનોનાથી સાવચેત રહીએ।